subscribe our YouTube channel and press the bell icon to get the latest news updates by our channel. કોરોનાથી સાજા થયેલા પરંતુ અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની, હાઇપરટેન્શન અને મેદસ્વીતાથી પીડાતા લોકોએ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે. કોરોનાથી સાજા થયેલા પરંતુ અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની, હાઇપરટેન્શન અને મેદસ્વીતાથી પીડાતા લોકોએ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે. આવી મલ્ટિપલ બીમારી ધરાવતા કોરોનાથી સાજા થયેલા લોકોમાં લોહીની નળીઓમાં લોહી ઘટાઈ જવાથી આંખ, નાક અને મગજના હાડકાને કોરી ખાતી મ્યુકોર માઇકોસિસ નામની બીમારીનું જોખમ છે. અમદાવાદ સિવિલમાં કોરોનાથી સાજા થયેલા અને વિવિધ બીમારીઓથી પીડાતા 44 દર્દી મ્યુકોર માઇકોસિસનો ભોગ બન્યા છે, જેમાંથી 9ના મોત થયા છે. સિવિલ હોસ્પિટલના ENT યુનિટ 1ના વડા ડૉક્ટર બેલાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે દર્દીને શરદી હોય ત્યારે થોડા સમય પછી નાક બંધ થવું તેમજ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઇલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે. આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ ઉપર થતી હોય છે, જે દર્દીના અંગોમાં કેન્સર કરતાં પણ ઝડપથી પ્રસરે છે. કોરોના થવાને લીધે દર્દીની લોહીની નળીમાં લોહી ગંઠા થઈ જાય છે, તેમજ કોરોનાના દર્દીને સ્ટીરોઇડ આપવાને કારણે શુગર લેવલ પણ વધી જતું હોય છે. પણ જે દર્દી કોરોનામાંથી સાજા થયા હોય પણ તેમને અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની, હાઇપરટેન્શન અને મેદસ્વીતાથી પીડાતા હોય તેવા લોકોને નાક અને કાનનું સામાન્ય ઇન્ફેક્શન થયા બાદ ફંગસ થાય છે. આ દર્દીમાં અન્ય વ્યક્તિ કરતાં ફંગસનો ગ્રોથ વધુ થાય છે, જેથી દર્દીના મોં ઉપર સોજો, શરદી અને નાકમાં કાળશ દેખાય તો ENT ડૉક્ટર પાસે તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. પ્રારંભિક લક્ષણોમાં દર્દીને માત્ર શરદી થાય છે, જેથી દર્દીને બીમારીની ખબર પડતી ન હોવાથી મોટાભાગના દર્દી એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 19 દર્દીને આંખમાં દેખાવાનું ઓછું થયું, તેમજ કેટલાક દર્દીએ દ્રષ્ટિ ગુમાવી છે, જ્યારે એક દર્દીમાં બીમારીનો ફેલાવો મગજ સુધી ફેલાયો હોય એવું જાણવા મળ્યું છે. આ બીમારીમાં તાત્કાલિક સારવારને અભાવે વિદેશમાં મૃત્યુદર 50%, જ્યારે સિવિલમાં 20% જોવા મળ્યો છે. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અન્ય બીમારીઓને કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક ખાડિયામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરમ દેસાઈનું મૃત્યુ થયું છે. વિરમ દેસાઈનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી હતી, જોકે ત્યારબાદ તેમને નાકમાં ફંગસ તેમજ માથામાં દુખાવાની તકલીફ થતાં એલિસ બ્રિજની હોપ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બુધવારે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું.